વાત કરીએ જામનગરની, જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે દલિતોએ ધરણા પ્રદર્શન કર્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના મેઇન ગેટને મહાનગરપાલિકા દ્વારા તાળું મારી દેવાતા દલિતોમાં રોષ જોવા મળ્યો હતો. દલિતોએ એકત્રિત થઈ અને મનપા વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. દલિતોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગેટને ખુલ્લો રાખવાની માંગણી કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. એ સ્થળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે આવેલ છે, જેને જાણી જોઈ અને અધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી એટલે કે આશરે 7 માસ ઉપરના સમયથી એને અલીગઢનું તાળું મારવામાં આવેલ છે. તો દલિત સમાજ અને આંબેડકરવાદીઓમાં ઘણા સમયથી રોષ પ્રવર્ત્યો છે, એ જેને અનુલક્ષી અમારી પાસે એ રાવ ફરિયાદ જનતાની આવતા અમે એ નક્કી કરેલું આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું.